नमस्कार दोस्तों, अमारी हीरा उद्योग माहिती चैनल में तमारू स्वागत है। आज तमने आ वीडियो में खास महत्व की जानकारी आपवानो छे, एटले पूरेपूरो वीडियो जोजो। जे यूट्यूब नी अंदर काम करवा मांगता होय तेमनी माटे आ बेस्ट वीडियो छे। आपणे हीरा नी दरेक जानकारी ना वीडियो आपणे बनावता रहू, पण आजे तमने हूँ यूट्यूब नी अंदर कई रीते पैसा मळे, कई रीते चेनल खोलाय, हूँ वस्तु यूट्यूब में आवे ए वस्तुनी हूँ तमने पहला जानकारी आपीश के कई रीते यूट्यूब नी अंदर काम करी शकाय, केटली कैटेगरी कई कैटेगरी में काम कराए, क्या में कितना डॉलर वधु आवे, क्या में पगार कितलो मळे, कितली तारीखे पगार आवे, ए बधी जानकारी तमने यूट्यूब ने लगती हूँ आमा आ वीडियो नी अंदर आपीश। ने पछी तमने यूट्यूब नी अंदर केम काम कराए ई वीडियो आपणे अमुक अमुक वीडियो आपणे जे जे मेन वीडियो छे चेनल बनावाना छे, वेरीफाई करवाना छे, एडसन अकाउंट नी अंदर जे काई सेटिंग आवे ए बधा हूँ तमने अमुक अमुक वीडियो बनावतो रहेजे। हीराना वीडियो तो आपणे आवता ज रहे, हीराना जे वीडियो छे ए आपणे बनावता ज रहेहुं, पण यूट्यूब नी जे जानकारी लेवा मांगे छे आपणे घणा व्हाट्सएप ऊपर मेसेज आव्या कि आपणे यूट्यूब नी अंदर काम करवा मांगे छे। ने आनी अंदर आपणे खर्चानी वात करीए तो खर्चो एक रूपियानो खर्चो नथी, हाव फ्री नी अंदर तमे यूट्यूब नी अंदर काम करी शको छो। ने कोई नॉलेज करीने तो जो ब्लॉगिंग ब्लॉगिंग अंदर शुं छे के एक आपणे डेली नी आपणे जे काई आपणी सवार थी लईने सांज सुधी नी आपणे दरेक ब्लॉग बनावेला हो, एक एक खावानुं बनावता होय, यानी ई रीतना ब्लॉग बनाव्या, कोई खेतीवाड़ी ना ब्लॉग बनाव्या होय, अथवा आपणे કે હરવા ફરવાને બ્લોગ બનાવે છે, ઘણા ના હું છે કે એ વિડીયો બનાવે છે કે જે ડેઈલી કોઈ પણ ધામમાં ફરવા જાય છે, કોઈ જગ્યા ઉપર જાય છે એના વિડીયો બનાવે છે। કે આપણે હીરા ઉદ્યોગમાં છીએ તો આપણે હીરા ઉદ્યોગનો બની શકીએ છીએ કે આ રીતે અમે હીરા ઉદ્યોગની અંદર કામ કરીએ છીએ, આખો દિવસનું આ રીતે કામ થાય છે, આ રીતે જવા આવવાનું છે, અપડાઉન કરીએ છીએ, બાઇક લઈને જાય અથવા પ્રાઇવેટ વાહનમાં જાય, એ રીતના વિડીયો પણ બની શકાય। યુટ્યુબની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પણ વસ્તુની અંદર તમે વિડીયો બનાવી શકો છો, એટલે થઈ શકે। બીજું શું છે કે એની અંદર આપણે કોઈ પણ ફિલ્મી સોંગ કે એવી વસ્તુ આપણે યુઝ નથી કરી શકતા। હું તમને જે કોપીરાઇટ આવે છે એ વસ્તુની વાત કરીએ આપણે પહેલાં, કે જે પણ તમે વિડીયો બનાવો એમાં બધી તમારું વસ્તુ પોતાનું હોવું જોઈએ, કોઈનું વસ્તુ આપણે વિડીયો યુટ્યુબમાંથી લઈને એમાંથી ભેગો ભેળવી દઈએ એડિટિંગ કરીને એ વસ્તુ ન કરવું। બને ત્યાં સુધી શું છે કે કોઈ પણ વસ્તુ આપણે પોતાને જ આપણે વિડીયો પોતે ઉતારીને, અને વિડીયો અમુક જગ્યા પર આપણે વિડીયો ઉતારે કેમ કે કોઈ આપણે સરગસ જાદુગર એવું કોઈ વસ્તુ આપણે જોવા ગયા હોય તો આપણે એ વિડીયો ઉતારીએ તો એની ઉપર શું છે મોનેટાઇઝ થવાના સંકેત ઓછા રહે, એનું કારણ શું છે કે એની અંદર તમારે વોઇસ ઓવર કરવી પડે। વોઇસ ઓવર એટલે તમારે બોલવું પડે કે આપણે જાદુગર જોવા આવ્યા છીએ, ને ભલે પછી વિડીયો સામે ઉતરતો હોય પણ તમારે એની અંદર બોલવાનું છે કે આપણે આ વસ્તુ જોઈએ છીએ, અત્યારે આ જગ્યા ઉપર છીએ, એમ તમારે એને ડિટેલમાં માહિતી આપવાની, એટલે એ વિડીયોની અંદર પણ ચેનલ મોનેટાઇઝ થઈ જાય, એટલે એની અંદર પણ તમે પૈસા આજીવની વિડીયોની અંદર તમે કમાઈ શકો। આજીવની વિડીયો કોઈ પણ જોવે તો એની અંદર તમને પૈસા મળતા રહે। ને હવે વાત કરીએ આપણે પગારની, યુટ્યુબમાં શું છે કે ડોલર ઉપર પૈસા આવે ને એનો દર 21 તારીખે પગાર થાય, યુટ્યુબનો દર 21 તારીખે આપણા ખાતામાં ડોલરમાં પૈસા આવે। પહેલાં જ્યારે આપણા કોઈ પણ બેંક અકાઉન્ટ હોય કે SBI હોય કે HDFC હોય, હું પોતાનું મારું પેમેન્ટ જે આવે છે એ SBIમાં આવે છે, બરાબર, એટલે SBIમાં 70% માણસો SBIની અંદર પેમેન્ટ લે છે, યુટ્યુબની અંદર મારું પેમેન્ટ SBIમાં જ આવે છે, HDFC બેંકમાં લે છે, પણ યુટ્યુબનું વધુ પડતું બધું ગણતરી કરીએ તો SBIમાં પેમેન્ટ આવે છે, ને 21 તારીખે આપણા ખાતાની અંદર ડોલર આવી જાય છે, એને 21 તારીખે આજુબાજુ આપણા મેસેજ આવી જાય છે કે SBIમાંથી કોઈ પણ બ્રાન્ચનો આપણે કોઈ પણ બેંકનો આપણું અકાઉન્ટ જોઈન્ટ કર્યું એમાંથી એક મેસેજ આવે આપણે કે તમારા ખાતાની અંદર એટલા ડોલર જમા થયા છે, બરાબર, પછી બીજે દિવસે કે 2 થી 3 દિવસ વધીને 3 દિવસની અંદર પાછો મેસેજ આવે છે કે એ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, જે ડોલરમાંથી આઈને રૂપિયામાં ટ્રાન્સફર થઈ જાય છે, કે જે ભાવ હાલતો હોય કે આપણે અત્યારે હાલમાં 82 રૂપિયા હાલતા હોય ભાવ, બરાબર, તો તમારે 80 રૂપિયા તમારે આવે, ને યુટ્યુબનું પેમેન્ટ ઓછામાં ઓછું ડોલર લો, ઓછું હોડો એ નિશ્ચય તેમ ન લઈ શકો, કેમ કે ઓછો તમારો 8-200 પગાર તો શરૂઆત જ આવી શકે એનો આગળનો પગાર, પણ 8000 નિશ્ચયનો પગાર ન આવે, 8000 ઉપરથી જ પગાર આવે, ને કદાચ આપણે શરૂઆત કરી હોય ને આપણે ઓછા ડોલર બન્યા હોય તો આપણે બીજા મહિને ભેગા થઈ જાય, એવું નથી કે ડોલર જ્યારે તમારે ભેગા થાય ત્યારે તમારે 100 ડોલર પૂરા થાય ત્યારે મળી શકે છે। ને હવે હાલનું એક વાત કરીએ તો આપણે કદાચ એવું લાગે કે આપણે ડોલર એક કારે ભેગા કરી લેવા છે કે આપણે 500 ડોલર 1000 ડોલર કે 5000 ડોલર ભેગા થાય ત્યારે લેવા હોય
તોય લઈ શકીએ છીએ. એ આખો એક વર્ષના ડોલર એકારી જો તમે લેવા માંગતા હોય તો એ રીતે હાલના સમયમાં અંદર થઈ શકે છે. જે યુટ્યુબ નો અપડેટ છે એની અંદર એ રીતે પણ થઈ શકે છે. છ મહિના કે વર્ષ દિવસને એકારે પણ તમે લઈ શકો છો. હવે બીજી વાત કરીએ તો મોનેટાઇઝ કઈ રીતે થાય, તો વિડીયો આપણે શું છે કે વિડીયો પહેલા અપલોડ કરવાનો સમય મર્યાદા ન હોય. પહેલી વાત કે તમે એટલા વિડીયો અપલોડ કરો એટલે તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જાય, એ વસ્તુ નથી. મેનનો ટાર્ગેટ શું છે કે 4000 કલાક માણસોએ આપણે દરેક વિડીયો બનાવેલા હોય ને, દરેક વિડીયો આપણે જે પણ વિડીયો બનાવી એ બધા વિડીયોનો થઈને ટાઈમ 4000 કલાક પહેલો થવો જોઈએ. બરોબર, 4000 કલાક. ને એની મિનિટની વાત કરીએ તો 2,40,000 મિનિટ વિડીયો બધા થઈને જોવાનેલા હોવા જોઈએ, મેન વિડીયા. બરોબર, આપણા બધા થઈને મેન સમયે 2,40,000 મિનિટ 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર. એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર આપણે ચેનલ અરે સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ. અત્યારે મારે હાલમાં વાત કરીએ તો 29,700 સબસ્ક્રાઈબર છે. એમ આપણે ખાલી 1000 સબસ્ક્રાઈબર હોય તો એ ચેનલ મોનેટાઇઝ થઈ જાય છે અને 4000 કલાકનો હોસ્ટ ટાઈમ જોવે. ને શોર્ટ વિડીયો બનાવતા હોય તો આપણે 3 મહિનાની અંદર 10 મિલિયન આજુબાજુનો એનો ટાર્ગેટ છે કે 10 મિલિયન આપણે વ્યૂઝ આવવા જોઈએ શોર્ટ વિડીયોની અંદર. ને તો પણ તમારી મોનેટાઇઝ થઈ જાય. પણ બે હરેરાશ ગણતરી કરીએ ને તો એ 4000 કલાક ઉપર વહી જાય છે. આપણે એનો હોસ્ટ ટાઈમની વાત કરીએ ને તો એ 4000 ઉપર વહી જાય છે. એટલે એ વસ્તુ છે, બે એક જ સરખું છે, સેમ ટુ સેમ. ને હવે મોનેટાઇઝ કરવાનો આપણે જે ટાર્ગેટ પૂરો કરવાનો સમયની વાત કરીએ તો સમય શું છે, 365 દિવસ. એટલે 1 વર્ષનો આપણે યુટ્યુબ સમય આપે છે. આપણે આજથી ચેનલ શરૂઆત કરી હોય તો આપણે 1 વર્ષની અંદર આપણે 365 દિવસની અંદર 4000 કલાક ને 1000 સબસ્ક્રાઈબર આપણે પૂરા કરવાના હોય છે. સો એ 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ આપણો પૂરો ન થયો હોય તો ચેનલ પૂરી નથી થઈ જતી. આવતા વર્ષમાં આપણું હોય જાય કે જે આપણો વોચ ટાઈમ આ વર્ષમાં જે બનેલો હોય ને, 365 દિવસમાં જે વોચ ટાઈમ બન્યો હોય એ વોચ ટાઈમ બધો રદ થતો જાય. સબસ્ક્રાઈબર રહે, સબસ્ક્રાઈબર ન જાય, એ તમારે રહે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. સબસ્ક્રાઈબર તમારે કદાચ 800 થઈ જાય તો આવતો વર્ષમાં પાછા એ 800 વયા જાય એવું નથી. પણ વોચ ટાઈમ તમારે 365 દિવસ પૂરા થાય એટલે એ વોચ ટાઈમ એક વિડીયોમાં જે વર્ષ દિવસ પૂરું થાય એનો ઘટતો જાય. એટલે તમારો ટાર્ગેટ પૂરો કરવાનો ટાર્ગેટ શું છે કે 365 દિવસમાં બે વસ્તુ પૂરું થઈ જવું જોઈએ. મારી ચેનલની વાત કરીએ તો મારે 40-50 દિવસની અંદર પૂરો થઈ ગયો હતો, કેમ કે મારે 5-7 વિડીયોની અંદર જ તે વિડીયો વાયરલ થઈ ગયા હતા. એની હિસાબે મારો વોચ ટાઈમ ઓછા સમયની અંદર થઈ ગયો હતો અને 80,000 કાંક વ્યૂ આવ્યા હતા. 85,000 વ્યૂમાં ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી. એટલે વ્યૂ આપણે કદાચ ઓછા વધુ હોય એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ વોચ ટાઈમ આપણે 4000 કલાકનો થઈ જવો હતો. એટલે મારે 80,000 વ્યૂ આવ્યા હતા ને તારે મારે 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ ગયો હતો એમાં. ને તારે સબસ્ક્રાઈબર મારે 1700 થઈ ગયા હતા, 1000 જ જરૂર હતી, 1700 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા. ને આ ટાર્ગેટ બધો પૂરો થાય પછી આપણે અપ્લાય કરવાનું આવે કે 4000 કલાકનો વોચ ટાઈમ ને 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી આપણે યુટ્યુબને મોનેટાઇઝ કરવા માટે અપ્લાય કરવાનું. એ વસ્તુની હું તમને વિડીયો બનાવીને શીખવાડીશ કઈ રીતે તમારે અપ્લાય કરવાનું છે. હું તમને અત્યારે જે કાંઈ આવતું હોય માહિતી કે કઈ રીતે આપણે એની અંદર કમાવીએ એની બધી માહિતી હું તમને પહેલાં આપી દઉં, પછી તમે કઈ રીતે કામ કરવું એ વસ્તુની તમને નોલેજ મળે એ હેતુથી. એટલે પહેલાં શરૂઆતમાં શું છે કે વિડીયો ક્વોન્ટિટી બને ત્યાં સુધી મહિનામાં આપણે 15 વિડીયો આપણે અપલોડ કરવા, 10-15 વિડીયો અપલોડ કરવા, એટલે આપણો વોચ ટાઈમ જલ્દી બને. ને એવા કોન્ટેન્ટ આપણે એવા વિડીયો બનાવવા કે દરેકને ગમે. ને બને ત્યાં સુધી છે ને કે વોટ્સઅપ છે, સોશિયલ મીડિયા ઉપર શરૂઆતમાં થોડાક આપણે શેર કરવા, પછી બહુ બને ત્યાં સુધી ઓછા શેર કરવા. એનું કારણ શું છે કે યુટ્યુબ ઇમ્પ્રેશન, એટલે યુટ્યુબ શું છે, ઇમ્પ્રેશન એટલે મેક લે એકાબીજાની વિડીયો, યુટ્યુબે મેક લે. ને આપણે જે શેર કરીએ છીએ એમ યુટ્યુબે શેર કરે તમારા વિડીયોને. પણ એ શેર ક્યારે કરે કે જ્યારે તમારે વિડીયો તમે અપલોડ કરો, એક વ્યક્તિ વિડીયો જોવે તો એ 10 વ્યક્તિને શેર કરે. સમજાણું તમને આખું, 1000 જણા તમારો વિડીયો જોવે તો એ 10000 જણાને યુટ્યુબ મેક લે વિડીયાને. જો 10000 જણામાંથી 1000 ન જોવે તો એનું ઇમ્પ્રેશન ઘટે, એટલે યુટ્યુબ મેકલ તો બંધ થઈ જાય કે વિડીયોમાં એટલું બધું કાંઈ સારું હશે નહીં, તો આમ નકર દરેક જોવે, કેમ કે દરેક વિડીયો જોતા નથી. એનું કારણે યુટ્યુબને એવું લાગે કે વિડીયોમાં વ્યવસ્થિત વિડીયો નહીં હોય, વિડીયો સારો નહીં હોય, એની હિસાબે કોઈ માહિતી આપી સચોટ નહીં આપી, એની હિસાબે જોતા નહીં હોય. એટલે એની હિસાબે શું છે કે તેની વોટ્સઅપ ઉપર કે બધા કોઈ પણ પ્રાણી આપણે સબસ્ક્રાઈબ કરી નાખીએ, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, એમ આપણે કદાચ 500 સબસ્ક્રાઈબર ભેગા કરી નાખીએ, કદાચ 500-700. પણ જ્યારે આપણે વિડીયો અપલોડ કરીએ ને ત્યારે આપણે વ્યૂ ન આવે, વ્યૂ ન આવે ને, એટલે યુટ્યુબ આપણે આપણા વિડીયોને ઇમ્પ્રેશન ન આપે. એનું કારણ શું છે કે આપણે જે બધાને પ્રાણીને સબસ્ક્રાઈબ કર્યા છે ને એ લોકો આપણા વિડીયો ન જોવે. પહેલી વખતે આપણા વિડીયો જોઈ લે, પણ આપણે 2-3 વિડીયો બનાવીને પછી આપણે વ્યૂ ઘટી જાય.
તમને દરેકને જે YouTube ની અંદર કામ કરવાની મહેનત કરી છે અને આ વસ્તુ આ પ્રોબ્લેમ પડે તે એનું કારણ શું છે એ સબસ્ક્રાઇબર ભેગા કરેલા હોય એને એકાબીજાને સબસ્ક્રાઇબ કરી કરી એટલે મારું શું કહેવું છે જે રિયલ સબસ્ક્રાઇબર ઓટોમેટિક જેને વિડીયો ગમે ને સબસ્ક્રાઇબ કરે ને એ વસ્તુ આજીવન હાલે કેમ કે આપણે મારે જે સબસ્ક્રાઇબર આવેલા છે એ બધા એને ઓટોમેટિક જ આવેલા છે મેં જે તળિયાના લેવલનો વિડીયો બનાવ્યો હતો એની અંદર મારા સબસ્ક્રાઇબર 700-800 પહેલા આવ્યા શરૂઆતમાં પછી મારે એ વિડીયોની અંદર 7000 સબસ્ક્રાઇબર આવ્યા હતા કુલ સબસ્ક્રાઇબર મારે 7000 એક જ વિડીયોમાં આવેલા છે એટલે એવું છે દરેકને જે હું માહિતી આપું છું એ માહિતી ગમે છે એ વસ્તુ નોલેજ એને પૂરેપૂરું મળે છે એની હિસાબે થઈને એને બધાએ સબસ્ક્રાઇબ કરી એટલે એ રીતે જે સબસ્ક્રાઇબ કરો છો કરો ભેગા તો 100-100% તમારા આજીવન યુટ્યુબ ની અંદર તમે અર્નિંગ કરી શકો છો અને અર્નિંગ ની વાત કરીએ તો ઓછામાં ઓછો $4 એટલે 8000-8200 રૂપિયા જે ઓછામાં ઓછો પગાર આગળની વાત કરીએ તો કરોડોમાં પગાર છે યુટ્યુબ ની અંદર કરોડો રૂપિયાનો પગાર પણ યુટ્યુબ ની અંદર કમાય છે આપણે ઘણા એવા યુટ્યુબર છે કે 1 કરોડ ઉપર પગાર છે યુટ્યુબ ની અંદર ને બીજું કે તમે વિડીયા જે પણ બનાવો એના કાયમ માટે તમારે અર્નિંગ શરૂ રહે કોઈ પણ વિડીયો એક વસ્તુ છે કે કોઈ પણ ધંધા ની અંદર આપણે મહેનત કરવી પડે ઝાઝો સમય તો જ પ્રગતિ મળે એમ યુટ્યુબ ની અંદર શું છે કે અમુક સમય મહેનત કરો ને તો આજીવન તમને એની અંદર પૈસા કમાઈ શકો છો એટલે એમાં ફાયદાની વાત શું છે કે કોન્ટેન્ટ વિડીયા ને ક્વોન્ટિટી તમારી વધતી જાય ડેઈલી કેમ કે દર મહિને તમે 10-20 વિડીયો વધતા જાય હાલમાં મારા વિડીયો ની વાત કરીએ તો 300 આજુબાજુ પગવા વિડીયો આવી જશે બરોબર હું 2-3 વર્ષ કામ કરીશ ને તો 1000-1200 વિડીયો મારા બની જાય એ રીતે બરોબર તો દરેક કોઈ પણ વિડીયો મારો 1000-1200 માંથી જોય એની અંદર મને પૈસા મળ્યા જ કરે ને બ્લોગિંગ ની વાત કરીએ તો બ્લોગ વિડીયો જે છે એની અંદર થોડાક ઓછા ડોલર બને પછી કોમેડી વિડીયો છે એની અંદર થોડાક ઓછા ડોલર બને જે વધુ ડોલર બને તો એ આપણે જે યુટ્યુબ ની માહિતી આપી એની અંદર વધુ ડોલર બને જે ટેક ચેનલ છે એની અંદર વધુ ડોલર બને ને બધા કરતા વધુ ડોલર બને તો સ્ટોક માર્કેટ એટલે શેર બજાર ની નોલેજ આપતો હોય એને બધા કરતા વધુ ડોલર બને છે યુટ્યુબ ની અંદર એનો આરપીએમ આરપીએમ એટલે શું છે ડોલર એનો ડોલર ઓછા વ્યૂ ની અંદર બની જાય ઓછા માણસો જોવે તો એને ડોલર બનવા મળે એટલે બધા કરતા ફર્સ્ટ નંબર ની જો વધુ કરતા અર્નિંગ હોય તો શેર બજાર ની માહિતી ની અંદર વધુ અર્નિંગ થાય છે યુટ્યુબ ની અંદર ને બીજું છે કે યુટ્યુબ ની માહિતી આપી એની અંદર અર્નિંગ સારી થાય છે પણ શેર બજાર જેટલી નહીં બાકી બ્લોગિંગ તો કોઈ પણ જાતના તમે બ્લોગ બનાવો જે પણ બધાની અંદર અર્નિંગ બધામાં થાય છે તમે કાર્ટૂન વિડીયો બનાવો તો અર્નિંગ થાય એવું કોઈ નથી કે બાળકોના વિડીયો કોમેડી વિડીયો જે પણ બનાવો ઓછા વધુ અર્નિંગ થાય કેમ કે અમુક કેટેગરીમાં ઓછી અર્નિંગ હોય અમુકમાં વધુ હોય ને એનાથી તમારો કોઈ પ્રશ્ન રહેતો હોય તો ખાસ મને કમેન્ટ કરવો એટલે હું તમને એને લગતી દરેક માહિતીના વિડીયો હું બનાવતો રહીશ યુટ્યુબ ની અંદર જે કઈ આપણે થંબનેલ બનાવવા ચેનલ બનાવીએ કઈ રીતે અપલોડ કરવો કઈ રીતે આપણે ને વિડીયો બનાવતી વખતે એક ખાસ તમને કહી દઉં કે વિડીયો બનાવતી વખતે આ રીતે આમ આડો મોબાઈલ રાખવાનો છે આ રીતે આમ આડો મોબાઈલ હોવો જોઈએ ઊભા મોબાઈલ વિડીયો યુટ્યુબ નો ન બને એટલે ખાસ એ વસ્તુ યાદ રાખજો જ્યારે વિડીયો બનાવો ત્યારે આ રીતે આડો મોબાઈલ રાખવાનો છે અને આ રીતે આપણે રેકોર્ડિંગ કરવાનું છે ને એડિટિંગ કઈ રીતે કરવાનો છે કે એડિટિંગ કરવા માટે આપણે ઘણા સોફ્ટવેર છે કે કાઇન માસ્ટર છે VN છે ને એવા ઘણા સોફ્ટવેર છે યુટ્યુબ ની અંદર કે જે યુટ્યુબર વધુ પડતા જો યુટ્યુબર એડિટિંગ કરતા હોય વિડીયો એડિટિંગ તો કાઇન માસ્ટર થી કરે છે પિક્સલ લેબ થી થંબનેલ બનાવે છે ને એનથી તમને કોઈ બનાવતા ન આવડતું એ આપણે થોડા થોડા જે હું બનાવું છું એ રીતના હું તમને બધા વિડીયો બનાવી બનાવી નેકલેસ ને કઈ રીતે તમારે વિડીયો અપલોડ કરવો એને બીજી માહિતી હું તમને આપતો રહીશ એટલે તમને દરેક વસ્તુ જાણવા મળે ને જ્યારે મોનેટાઈઝ અમુક જે ટાર્ગેટ જેને પૂરો થતો હોય એને ખાસ મને વોટ્સએપ ઉપર મેસેજ કરવો એટલે હું ટાર્ગેટમાં કઈ રીતે એને અપ્લાય કરવો એના વિડીયો પણ બધા હું બનાવતો રહે એટલે બધી માહિતી તમને યુટ્યુબને લગતી મળતી રહે અને ખાસ આપણે શું છે કે એક ઓછા સામાન્ય આપણે શું છે કે અડધી કલાક કે કલાકની અંદર તમે યુટ્યુબની અંદર કામ કરીને અર્નિંગ કરી શકો આજીવન તમને યુટ્યુબની અંદર અર્નિંગ મળી શકે છે.